गुड मॉर्निंग, सुप्रभात। हूँ तमारी संस्कृत टीचर मारू ज्योति स्वागत करूँ छूँ तमारू आजना लेक्चर में। आपणे जोई रह्या हता आपणो आठमो पाठ साक्षीभूत मनुष्य, जेमा रस्ता उपर मार्ग में क्यारेक क्यारेक दुर्घटनाओ घटती होय छे, तो ए दुर्घटनाना कोण कोण साक्षी बने छे अने ते दरेक कयू कयू कार्य करे छे एना विषे आपणे वात करी हती। जे अंतर्गत आपणे जोयुं हतुं के भाई पत्थर वगैरह, जड़ पदार्थ, पशु पक्षी अने मनुष्य आ लोको दुर्घटनाना साक्षी बने छे। अने पत्थर वगैरह जड़ पदार्थों छे, पत्थर होय, कोई वस्तु होय, वाहन होय के कोई पण निर्जीव वस्तु, जड़ वस्तु, तो ए निर्जीव होवाथी, निष्क्रिय होवाथी ए साक्षी बने छे, पण पोतानी मेळे कोई क्रिया करी शकता नथी। बीजा साक्षी छे गाय वगैरह, पशुओ, पक्षीओ। तो के भाई पशु पक्षीओ छे ए चेतनावाळा होय छे, सजीव होय छे, पण ए निर्बुद्ध होय छे, बुद्धि वगरना होय छे, एटले ए लोको छे ए कोई मददगिरी के कोई कामगिरी करता नथी। पण जे दुर्घटनानो अवाज थाय छे ए अवाजने कारणे डरी जाय छे अने पोतानो પ્રાણ બચાવવા માટે, જીવ બચાવવા માટે એ દુર્ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે। ત્યારબાદના ત્રીજા સાક્ષી છે મનુષ્ય। જે મનુષ્ય છે એ દુર્ઘટનાના સાક્ષી બને છે, તો સાક્ષી બનેલા મનુષ્યએ શું કાર્ય કરવાનું હોય છે? તો પાઠમાં આપણે જણાવ્યું છે કે ભાઈ સાક્ષી બનેલા મનુષ્યના મુખ્ય ત્રણ કાર્ય છે। પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ, બીજું કાર્ય છે કર્તવ્યનો નિર્વાહ, અને ત્રીજું કાર્ય છે બોધની પ્રાપ્તિ। તો આપણે આ પાઠની સમજૂતીમાં જોયું હતું અને એના શબ્દાર્થ જોયા હતા। આજના આ લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ આઠમા પાઠના આપણા સાક્ષીભૂત મનુષ્ય ચેપ્ટરનું ભાષાંતર। માર્ગે ઘટમાનાયાહ દુર્ઘટનાયાહ સાક્ષિણઃ કે ભવંતી કિમ કિમ ચ તે આચરંતી ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પરમ સંવદતઃ। માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષીઓ કોણ કોણ થાય છે અને તેઓ શું શું કરે છે એ વિષયના સંબંધમાં પુનિત અને સુનિત વાર્તાલાપ કરે છે। તો રસ્તામાં જે કાંઈ દુર્ઘટનાઓ બને છે તેના સાક્ષી કોણ કોણ બને અને શું કાર્ય કરે એ વિષયમાં આ બંને ભાઈ સુનિત અને પુનિત જે વાતચીત કરે છે એ આપણા પાઠમાં રજૂ કર્યું છે। પુનિત ભ્રાત માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી તત્ર પ્રાય પ્રસ્તરાદયો જડ પદાર્થ ગવાદય પશવ મનુષ્ય ચ ઇતિ ત્રય સાક્ષિણ ભવંતી કિમ તમ જાનસી યત ઘટિતાયાહ દુર્ઘટનાયાહ સંદર્ભે એતે ત્રયો અપિ ભિન્નમ ભિન્નમ કર્મ સમાચરંતી। પુનિત કહે છે, ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે, તેમાં ઘણું કરીને પથ્થર વગેરે જળ પદાર્થો, ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ હોય છે। શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે? એટલે પુનિત છે એ પોતાના ભાઈ સુનિતને કહે છે કે રસ્તા ઉપર ક્યારેક જે દુર્ઘટનાઓ બને છે તેમાં ઘણું કરીને, ખાસ કરીને પથ્થર વગેરે જે જળ પદાર્થો કે ગાય વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ એના સાક્ષી હોય છે, તો શું તને ખબર છે કે ભાઈ દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય પથ્થરો, પશુઓ, પક્ષીઓ કે મનુષ્યો આ શું કામ કરે છે? એવું પુનિત પોતાના ભાઈ સુનિતને પૂછે છે। સુનિત ન જાનામી પ્રથમમ કથયતુ યત પ્રસ્તરાદય કેમ કુર્વંતી। સુનિત કહે છે કે હું નથી જાણતો, પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે,
એટલે સુનિત જવાબ આપે છે કે ભાઈ મને નથી ખબર કે એ ત્રણે શું કામ કરે છે, હવે સૌથી પહેલાં તું મને એમ કે પથ્થર વગેરેનું કામ શું હોય છે. પુનિત વદતિ પ્રસ્તરાદયસ્તુ અચેતનાઃ સંતિ તે સ્વયં ક્રિયાં કર્તુમ સમર્થાઃ ન ભવંતિ અતઃ તે તથેવ તિષ્ઠંતિ. પુનિત કહે છે પથ્થર વગેરે તો જડ છે, તેઓ જાતે ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા, તેથી તેઓ તેમ જ રહે છે. પુનિત છે સમજાવે છે કે ભાઈ પથ્થર છે એ જડ છે, નિસ્તેજ છે, અચેતન છે, એનામાં પ્રાણ હોતા નથી, જીવ હોતો નથી, એટલે પોતે કંઈ ક્રિયા કરવા શક્તિમાન હોતા નથી. જે નિર્જીવ વસ્તુ છે એ હલનચલન કે કોઈ કામ કરી શકતા નથી, એટલે એ ત્યાં ને ત્યાં પડ્યા રહે છે. સુનિતઃ સચેતનાઃ પશવઃ પક્ષિણશ્ચ કેમ કુર્વંતિ. સુનિત કહે છે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. એટલે સૌથી પહેલાં સુનિત છે એણે પથ્થર જેવા નિર્જીવની એ જળ પદાર્થોને પૂછ્યું, એટલે કે એ કાંઈ ક્રિયા નથી કરતા. સુનિત પૂછે છે કે ભાઈ જે ચેતનાવાળા છે, જે સજીવ છે, એવા પશુઓ પક્ષીઓ છે તો એ શું કામ કરે છે. પુનિત એ તે ઘટન્યા ઉત્થિતાદ ધ્વને ભયમ અનુભવંતી અતઃ ઘટના સ્થલાદ દૂરે ધાવંતી. પુનિત કહે છે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે. એટલે પુનિત સમજાવે છે કે ભાઈ પશુ પક્ષીઓ ચેતનાવાળા છે, પણ જે દુર્ઘટના બની એમાં જે અવાજ થયો તો એ અવાજથી પશુ પક્ષીઓ છે ડરી જાય છે, ભય અનુભવે છે, અને એટલા માટે પશુ પક્ષીઓ છે એ દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય છે. સુનિતઃ સત્યમ વદતિ ભવાન ગવાદયઃ પશવસ્તુ નિર્બુદ્ધયઃ સંતિ પરંતુ કશ્ચિત સબુદ્ધિઃ માનવો અપી યદિ ઘટનાસ્થલાત દૂરે ધાવતિ તર્હી પશુરેવ સ. સુનિત કહે છે તમે સાચું કહો છો, ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ પણ જો ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તે પશુ જ છે. એટલે સુનિત કહે છે કે તમારી વાત સાચી છે કે ભાઈ ગાય વગેરે જે પશુઓ છે એ બુદ્ધિ રહિત એટલે નિર્બુદ્ધ હોય છે, સજીવ છે પણ એનામાં એવી બુદ્ધિ હોતી નથી કે કોઈ વ્યક્તિની મદદ કરે. પણ બુદ્ધિશાળી આપણને ખબર છે કે ભાઈ માણસની ગણતરી બુદ્ધિશાળી પ્રાણીમાં થાય છે, તો કે બુદ્ધિવાળો જે માણસ છે એ પણ જો એ ઘટનાના દુર્ઘટનાના સ્થળથી ભાગી જાય તો એ કેવો છે, તો કે એ પણ પશુ જેવો જ છે. પુનિત વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય એવ વર્તતે તદા સહ દુર્ઘટન્યાઃ સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરંતિ. પુનિત કહે છે હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. એટલે પુનિત કહે છે કે ભાઈ સાચી વાત છે કે ભાઈ મનુષ્ય બુદ્ધિશાળી છે અને જો એ ઘટના સ્થળથી જાય તો એ પશુ છે, પણ જે માણસ છે એ ખરેખર માણસ તરીકેની પોતાની મનુષ્ય તરીકેની ફરજ છે એ નિભાવે અને મનુષ્યની જેમ વર્તે તો દુર્ઘટનાનો સાક્ષી બની અને માણસના ત્રણ કાર્ય બતાવ્યા છે. સુનિત કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી. એટલે સુનિત પૂછે છે કે તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે, એ ત્રણ કાર્ય કે જે મનુષ્ય તરીકે વર્તીને કરે છે એ કયા છે, એવું સુનિતે પુનિતને પૂછ્યું. પુનિત પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ મનુષ્ય એવ દુઃખેન દુઃખિતો ભવિતુમ અર્હતિ સુખેન ચ સુખિતઃ અતઃ
दुर्घटना पीड़ाग्रस्तम दुखितम जनम दृष्टवा मनुष्येण दुखानुभूति करणीया भवति। यह खलु एतादृशं जीवं पश्यन् अपि दुःखं न अनुभवति सह मनुष्यः नास्ति अपितु सह प्रस्तरः एव यतो हि प्रस्तरः कदापि अन्यस्य दुःखं न अनुभवति। पुनिच्छे जणावे छे के पहलू कार्य छे दुःखनो अनुभव। मनुष्य ज दुःखथी दुखी अने सुखथी सुखी थवाने योग्य छे। आथी दुर्घटना वडे पीड़ाथी घेरायेला दुखी माणसने जोईने माणसे दुखनी अनुभूति करवानी होय छे। खरेखर जे एवा जीवने जोतो होवा छता पण दुख अनुभवतो नथी ते माणस नथी पण ते पत्थर ज छे। कारण के पत्थर क्यारे बीजानो दुख अनुभवतो नथी। એટલે પુનિત છે એ કહે છે કે ભાઈ ત્રણ કાર્ય છે એમાં પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ। આપણે સૌ જાણીએ છીએ કે મનુષ્ય છે એ દરેકની લાગણી છે ભાવનાઓ સમજે છે, કોઈને દુઃખી જોઈ અને દુઃખી અને સુખી જોઈને સુખી થાય છે। તો જે વ્યક્તિએ દુર્ઘટના જોઈ છે અને જે વ્યક્તિ એ દુર્ઘટનામાં પીડાયો છે, જેની સાથે દુર્ઘટના બની છે, એ વ્યક્તિને જોઈ માણસે એના દુઃખને અનુભવવો જોઈએ। અને ખરેખર એવા માણસને જોઈ અને જે દુઃખ નથી અનુભવતો, જેને દુઃખની લાગણી નથી થતી, તો એ માણસ કેવો છે? તો કે માણસ પણ પથ્થર છે। કેમ કે પથ્થરને પણ કોઈના સુખ દુઃખ કે લાગણીઓ સાથે કોઈ સંબંધ નથી હોતો, એમ જો કોઈ માણસને પણ બીજાના સુખ દુઃખથી કાંઈ ફેર ન પડતો હોય, અનુભવ ન થતો હોય, તો એ માણસ પણ કેવો છે? તો કે એ પણ પથ્થર છે। સુનિતઃ યથાર્થ ભવાનાઃ મયાપિ બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ દ્વિતીયમ કાર્યમ કેમ અસ્તિ। એટલે સુનિતે કહ્યું કે તમે બરાબર કહો છો, મેં પણ મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવ્યું છે, બીજું કાર્ય શું છે? એટલે સુનિતે કીધું કે ભાઈ સાચી વાત છે, મનુષ્ય છે એણે બીજાનું દુઃખ જોઈ અને દુઃખી થવું જોઈએ। ઘણીવાર મેં પણ ક્યાંય દુર્ઘટના જોઈ હોય તો એમાં અજાણ્યા હોવા છતાં એ માણસનું દુઃખ અનુભવ્યું છે। અને હવે સુનિત છે એ પૂછે છે કે ભાઈ મનુષ્યનું બીજું કાર્ય શું છે? પુનિતઃ દ્વિતીયમ કાર્યમ તુ કર્તવ્યસ્ય નિર્વાહ દુર્ઘટનાગ્રસ્ત જનઃ સદ્ય એવ ઔષધાલયશ્રિતઃ કરણીયઃ ભવતિ એન તસ્ય ઉચિતઃ ઉપચારઃ સ્યાત તત્ર સંગત્ય કદાચિત તસ્મે રક્તસ્ય આવશ્યકતા ભવતી ચ ઇત સ્વકીયમ રક્તમ અપિ તસ્મે દાતવ્યમ ભવતી તસ્ય પરિવારે સૂચના દાતવ્યા ભવતી એમ તસ્ય પરિવારજનઃ ઔષધાલયમ આગત્ય તસ્ય વિશેષઃ સહાયો ભવેત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ મનુષ્યસ્ય એતાદૃશં કર્તવ્યમ સર્વે મનુષ્ય અસ્ય કર્તવ્ય નિર્વાહ કરણીય એવ। પુનિત કહે છે બીજું કાર્ય તો છે કર્તવ્યને કરવાનું, દુર્ઘટનાથી ઘેરાયેલા માણસને તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે, જેથી તેની યોગ્ય સારવાર થાય। ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો તેને પોતાનું લોહી પણ આપવાનું હોય છે, તેના પરિવારને સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારના લોકો દવાખાને આવીને તેના ખાસ સહાયક બની શકે। દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું આવું કર્તવ્ય છે, બધા માણસોએ આ કર્તવ્ય બજાવવાનું હોય છે। સુનિત કહે છે કે ભાઈ બીજું કામ શું છે સાક્ષી બનેલા માણસનું? એટલે પુનિતે કહ્યું કે ભાઈ એનું બીજું કામ છે કર્તવ્યનો નિર્વાહ, એટલે કે પોતાની ફરજ નિભાવવી। જે દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિ છે, પીડિત વ્યક્તિ છે, તો એને જેટલું બને એટલું ઝડપથી દવાખાને પહોંચાડવું, જેથી કરી એની યોગ્ય સારવાર થઈ શકે। જો એને કદાચ લોહીની જરૂર હોય તો પોતાનું લોહી આપવું, એના પરિવારને જાણ કરવી, જેથી કરી પરિવારના લોકો દવાખાને આવી અને એની યોગ્ય સારવાર છે કરાવી શકે।
तो जे दुर्घटनानो साक्षी बने छे एनु आ बीजू कार्य छे अने दरेक माणसे आ कार्य छे आ कर्तव्य छे ए निभाववुं जोईए। सुनीतः तृतीयं कार्यं किम् अस्ति यत् घटन्यः साक्षी मनुष्यः आचरेत्। सुनीत त्रीजू कार्य शुं छे जे घटनाना साक्षी बनेला माणसे करवुं जोईए। पुनीतः तृतीयं कार्यं अस्ति बोध प्राप्तिः मनुष्येण सदैव बोध प्राप्तये प्रयत्नः करणीयो भवति। यदा वयं कस्याचित् दुर्घटनायाः साक्षिणः भवामः तदा कर्तव्यं समाचरन्तः दुःखम् अनुभवन्तः तस्याः दुर्घटनायाः कश्चित् बोधमपि प्राप्तुम् अर्हामः। विना कारणं दुर्घटना न भवति, तत्र कस्यचित् जनस्य त्रुटिः कारणं भवति, सा त्रुटिः ज्ञातव्या। तदनन्तरं तादृशीं त्रुटिम् अहं न कदापि करिष्यामि इति बोधोऽपि प्राप्तव्य एव। पुनीत कहे छे त्रीजु कार्य छे बोध के समझ मेळवानो। माणसे हमेशा बोधनी प्राप्ति माटे प्रयत्न करवानो होय छे। ज्यारे आपणे कोई दुर्घटनाना साक्षी थईए छीए त्यारे कर्तव्य बजावता दुःख अनुभवता आपणे ते दुर्घटनाथी कंईक बोध पण मेळवाने लायक छीए। कारण विना दुर्घटना थती नथी, त्यां कोईक माणसनी भूल कारण होय छे, ते भूल जाणवी जोईए। त्यार पछी तेवी भूल हूँ क्यारे नहीं करूँ एवो बोध पण मेळवानो होय छे। एटले त्रીજુ કાર્ય શું છે એવું સુનીતે પૂછ્યું, એટલે પુનીત કહે છે કે ત્રીજું કાર્ય વ્યક્તિનું છે બોધની પ્રાપ્તિ। જે દુર્ઘટના બની છે એની પાછળ કંઈક ને કંઈક કારણ છે, કોઈની ભૂલ છે, કોઈની તૂટી છે એ જવાબદાર હોય છે। તો સાક્ષી બનેલા માણસે એ ભૂલને જાણવી જોઈએ અને એ ભૂલ પોતાનાથી ક્યારેય ન થાય તેનો ખ્યાલ છે એ રાખવો જોઈએ। સુનીત સાધુ કથિતમ ભવતા घटनायाः साक्षिणः सन्तः कर्तव्यं निर्वहन्तो अपि दुःखम् अनुभवन्तो अपि यदि वयं बोधपाठं न प्राप्नुमः तदा वयं मनुष्याः न स्मः। सुनीत कहे छे तमे साचुं कह्युं, घटनाना साक्षी बनवा छता कर्तव्यने पूर्ण करता होवा छता दुःखने अनुभवता होवा छता जो आपणे बोधपाठ न प्राप्त करिए तो आपणे मनुष्यो नथी। एटले सुनीत कहे छे के साची वात छे, जे घटना बने छे एना आपणे साक्षी बनीए, कर्तव्य निभावीए, दुःख अनुभवीए, पण जो बोध न मेळवीए तो आपणे मनुष्य नथी। केम के आपणे बुद्धिशाळी छीए, समझदार छीए, तो आपणे एक दुर्घटनामांथी कंईक बोध मेळवीए અને એ ભૂલ છે એનું પુનરાવર્તન ન કરીએ તો એ આપણા માટે, આપણા પરિવાર માટે, સમાજ અને રાષ્ટ્ર માટે એ ખૂબ લાભદાયી, ખૂબ ઉપયોગી છે। તો આ સરસ મજાના પાઠના આધારે આપણને સાક્ષી, દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યના કર્તવ્ય છે એ જાણવા મળ્યા। આ મુખ્ય કર્તવ્ય છે, છતાં આપણે આપણા સમય સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે યોગ્ય છે એ કાર્ય કરીએ। हमेशा कंक ने कंक नव जा शीखवा प्रयत्न करता रही है। दरेक व्यक्ति है येटो बने त्या सुधी आजीवन विद्यार्थी बनी रहे। विद्यार्थी बनवा मतलब है विद्या अर्थी कंक नव जा जिज्ञासा, नव शीखवा वृत्ति। तो अपने दरेक व्यक्ति है ये नव जा नव शीखवा वृत्ति राखी तो घणु बधु आप जीवन उपयोगी है जाए એને જીવનમાં ઉતારી આપણું જીવન છે એ સરળ, સુયોગ્ય, સુવ્યવસ્થિત છે એ બનાવી શકીએ છીએ। જેટલું આપણું જીવન સરળ અને વ્યવસ્થિત હશે એટલા આપણે વધારે સુખી અને એટલા આપણે વધારે પ્રસન્ન રહીશું। આજની જે પરિસ્થિતિ આપણી છે, હાલની પરિસ્થિતિ, એ પરિસ્થિતિએ આપણને ઘણું બધું શીખવ્યું છે કે આપણે ફાસ્ટ ફૂડ વગર પણ જીવી શકીએ છીએ, હરવા ફરવા મોજ શોખ વગર પણ આપણે જીવી શકીએ છીએ। જેટલા આપણે પ્રકૃતિના નજીક હશું એટલા આપણે હેલ્ધી ને તંદુરસ્ત રહીશું। જીવન જીવવા માટે
બધાનો સાથ મહત્વનો છે અને પૈસા એ ગૌણ વસ્તુ છે, ભૌતિક સંપત્તિ ગૌણ વસ્તુ છે એ આપણે સૌ સારી રીતે સમજી ગયા છીએ અને સમજી રહ્યા છીએ. એટલે આ કોરોનાની મહામારી છે એને આપણને ઘણા બધા બોધપાઠ છે એ શીખવ્યા છે, તો આપણે એ બોધપાઠ એમાંથી મેળવીએ, એ જ્ઞાન મેળવીએ અને જીવનભર એ જ્ઞાનનો સદુપયોગ કરીએ એવું આપણે આ પાઠના આધારે સમજ્યા. તો અહીં આપણો 8મો પાઠ છે, સમજૂતી શબ્દાર્થ અને ભાષાંતર સાથે પૂર્ણ થાય છે. થોડુંક આજનું હોમવર્ક છે કે આપણા સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 સંસ્કૃત સવાલના જવાબ, નાનકડા એવા 4 પ્રશ્ન છે જે આપણને નાટ્યના નાટ્ય વિભાગ છે આપણો સેક્શન સી એમાં સંસ્કૃત સવાલ જવાબ પૂછાય છે. તો એના માટે સ્વાધ્યાય પાઠ 8 સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2 સંસ્કૃત પ્રશ્નના સંસ્કૃતમાં જવાબ. પહેલો પ્રશ્ન છે, દુર્ઘટનાયાહ સાક્ષિણઃ કે ભવંતિ. બીજો, ઘટન્યા ઉત્થિતા ધ્વનેહ ભીતા પશવઃ કેમ કુર્વંતિ. થર્ડ ક્વેશ્ચન, દુર્ઘટનાયાહ કારણમ કેમ ભવતિ. અને છેલ્લો પ્રશ્ન, કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમ અસ્તિ. એકદમ સરળ અને નાનકડા પ્રશ્ન છે અને એવા નાનકડા જેના જવાબ છે. તો 8 ચેપ્ટર પૂરા થયા, હવે આપણે જોઈએ 1-8 પાઠનું થોડુંક રિવિઝન ટૂંકમાં. સૌથી પહેલો આપણું પોયમ હતું, કાવ્ય હતું સંવદધ્વમ, જેમાં પ્રાર્થના સ્તુતિ કરવામાં આવી હતી, જેમાં આપણે કુલ 5 મંત્રો ભણ્યા હતા. પહેલા મંત્રમાં વાત કરી હતી કે જેમ પ્રાચીન સમયમાં સારી રીતે સમજનાર દેવતાઓ યજ્ઞનો પોતપોતાનો ભાગ છે એ ગ્રહણ કરતા હતા, તેમ તમે બધા પણ સાથે ચાલો, સાથે બોલો, એટલે કે એક બનવાની ભાવના છે એ રજૂ કરી હતી. બીજા મંત્રમાં વાત કરી હતી સૂર્યનારાયણની કે હે સૂર્યદેવ, હે વિશ્વના દેવ, તમે અમારા દુર્ગુણો છે જે બુરી આદતો છે એને દૂર કરો અને જે અમારા માટે સારું હોય તે અમને પ્રાપ્ત કરાવો. ત્રીજો મંત્ર હતો કે પુત્ર છે પિતાના વ્રતનું પાલન કરે, માતા સાથે સમાન વિચાર ધરાવે, પત્ની છે એ પતિ પ્રત્યે મધુર મીઠી વાણીમાં વાત કરે જેથી કરીને ઘરમાં છે એ શાંતિ બની રહે. ચોથા મંત્રમાં વાત કરી હતી કે બધા સુખી થાઓ, બધા નિરોગી થાઓ, બધા કલ્યાણને જો અને ક્યાંય થોડો પણ દુઃખનો ભાગ રહે નહીં, એમ કહે છે એવી પ્રાર્થના, એવી રજૂઆત કરે છે કે બધા હળીમળી અને સુખી રહે, બધા નિરોગી રહે તો ક્યાંય દુઃખ રહે નહીં, જે અત્યારની પરિસ્થિતિમાં આપણે સૌએ આ પ્રાર્થના છે એ કરવાની ખૂબ જરૂર છે. છેલ્લા મંત્રમાં વાત કરી હતી કે યોગ્ય સમયે વરસાદ વરસે, પૃથ્વી છે ધનધાન્યવાળી બને, દેશ છે એ ક્ષોભરહિત બને અને બધા મનુષ્ય છે એ નિર્ભય બને. તો આવી વાત છે એ પહેલા ચેપ્ટરમાં 5 મંત્રો દ્વારા કરી છે. પાઠ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ. એક સરોવરમાં 3 માછલા રહેતા હતા, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતી અને યદ ભવિષ્ય. તો આપણે જોયું હતું કે ભાઈ પંચતંત્ર અને હિતોપદેશના આધારે આ પ્રાણીકથા લેવામાં આવી છે. બંનેમાં જુદા જુદા પ્રાણીકથાના આ બંને ગ્રંથોમાં અલગ અલગ પ્રકરણ આપવામાં આવ્યા છે. એકના રચયિતા છે વિષ્ણુ શર્મા અને એકના રચયિતા છે પંડિત નારાયણ પંડિત. તો બીજા પાઠમાં છે એ માછલાઓના માધ્યમથી આપણને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ જે અનાગત વિધાતાની જેમ આવનાર પરિસ્થિતિ પહેલાં જ એનો યોગ્ય ઉકેલ લાવે છે તો એ સુખેથી વૃદ્ધિ પામે છે, વિકાસ પામે છે. જે પ્રત્યુત્પન્ન મતીની જેમ આપત્તિમાં ફસાયા પછી યોગ્ય ઉપચાર કરે છે એ પણ વૃદ્ધિ વિકાસ પામે છે. પણ જે યદ ભવિષ્યની જેમ ભવિષ્યના આધારે બેસી રહે તો એનો વિનાશ થાય છે. એટલે આપણે બધા પણ અનાગત વિધાતાની જેમ આપત્તિ પહેલાં સમાધાન ગોતીએ પણ એ આપણાથી શક્ય નથી બન્યું, તો હવે આપણે આપત્તિ આવી ગઈ છે તો હવે એમાંથી નીકળવા માટેનો પ્રયાસ કરીએ. જીવનના દરેક તબક્કામાં આ બાબતનું ધ્યાન રાખીએ. યદ ભવિષ્યની જેમ આપણે ભવિષ્યનો નાશ કરવા માંગતા નથી. ત્રીજો પાઠ હતો સ્વસ્થ વૃત્તમ સમાચાર.
આપણી દિનચર્યા રજૂ કરી હતી, પણ એમાં મુખ્ય ધ્યેય છે કે આપણે સૌથી વધારે મજબૂત અને સક્ષમ શું બનાવવાનું છે, આપણું શરીર. શું કામ? તો કે શરીર છે એ ધર્મ કરવા માટેનું સૌથી પહેલું સાધન છે. જો શરીર આપણું છે એ તંદુરસ્ત હોય, સક્ષમ હોય, તો આપણે દરેક સુખ સગવડ છે ને ભોગવી શકીએ છીએ. પાઠમાં વાત કરી છે બાળકને ઉદ્દેશીને કે હે બાળક, પથારીમાંથી ઊઠ અને સ્વાસ્થ્યને લગતું આચરણ કર, જગત વિધાતાને યાદ કર, શુદ્ધ પાણી પી, 100 ડગલા ચાલ, શૌચક્રિયા માટે જા, હાથ સાફ કર, પછી વ્યાયામ કર, શરીર પર તેલની માલિશ કર અને સ્નાન કર, પોતાના વસ્ત્ર છે જાતે ધો, ત્યારબાદ પૂર્વ દિશા તરફ મુખ કરી સંધ્યાવિધિ કર, હંમેશા માતા પિતાને વંદન કર અને પછી સવારનો નાસ્તો કર, મિત્રો સાથે પાઠશાળાએ જા, ત્યાં પાઠનું પઠન અને પાઠન કર. આવું કોણ કહે છે? તો કે પુત્રના હિતમાં મગ્ન પિતા છે, જેને પોતાના સંતાનોની ચિંતા છે અને ઉજ્જવળ ભવિષ્યની ચિંતા છે એવા પિતા છે એ પોતાના પુત્ર પોતાના સંતાનોને એવું કહે છે. દુર્જનો છે એમનો સંસર્ગ, એમની મિત્રતા છોડી દેવાની અને જે સારા વ્યક્તિ છે એમની સાથે મિત્રતા કરવાની તથા હંમેશા ઈશ્વરનું અલ્લાહનું નામ યાદ કરવાનું, બરાબર વિચારીને જવાબ દેવાનો, ઉતાવળે ક્યારે ન બોલવું. જે શત્રુ છે, જે આપણા દુશ્મન છે, તો એના પણ જે સારા પોઝિટિવ બાબતો છે એ આપણે ગ્રહણ કરવી, અને આપણા ગુરુજનો હોય, વડીલ હોય, એની અંદર જો ખરાબ આદત હોય તો એને પણ આપણે ત્યાગ કરવો. હંમેશા યાદ રાખવાનું કે ઈશ્વર છે, પરમેશ્વર છે, અલ્લાહ ગોડ, એ સનાતન છે, એ શાશ્વત છે, એને હંમેશા યાદ કરતા રહેવાના. જે નથી આવેલું દુઃખ એના વિશે વિચારી અને દુઃખી નહીં થવાનું. શરીર સંબંધી જે કાંઈ સુખ છે એને ભોગવવાનું. આવી વાત છે એ આપણા ત્રીજા પાઠમાં કરી હતી. આપણો ચોથો પાઠ હતો જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. મહાભારત આધારિત પ્રસ્તુત પાઠ છે. ભાસે પોતાના નાટકમાં ફેરફારો કરી અને પ્રસ્તુત પાઠ છે એ રજૂ કર્યો છે, જેમાં આપણે જોયું હતું ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો સંદેશ લઈ અને ધૃતરાષ્ટ્રની સભામાં આવે છે. પહેલાં એ પ્રણામ કરે છે, પછી અધવચ્ચે અટકી જાય છે અને પોતાના ગુરુજનો એટલે કે યુધિષ્ઠિર, કૃષ્ણ, અર્જુન વગેરે દ્વારા એના પ્રણામ રજૂ કરે છે અને પછી પોતાના પ્રણામ રજૂ કરે છે. સાથે સાથે એ ધૃતરાષ્ટ્રને કટાક્ષ કરે છે, 100 અનાર્યપુત્રોના પિતા, એવી રીતે એનું સન્માન તો કરે જ છે, પણ સાથે સાથે કટાક્ષમાં કહે છે 100 અનાર્યપુત્ર. અનાર્ય એટલે કે ખરાબ, દુષ્ટ વ્યક્તિ, દુર્યોધન જેવા દુષ્ટ વ્યક્તિના એ પિતા છે, એ રીતે એનું એ કટાક્ષ કરે છે. ઘટોત્કચ છે એ ધૃતરાષ્ટ્રને કહે છે કે ભાઈ, અભિમન્યુના મૃત્યુથી અર્જુનની દશા કેવી થઈ છે કે ખૂબ રોકકળ કરે છે એ, અને નિર્ણય કર્યો છે કે જે લોકોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો છે દરેકને અર્જુન મારી કાઢશે. તો અર્જુનની એક પુત્રના મૃત્યુથી આવી દશા છે, તો હે પિતામાં વિચારો કે 100 પુત્રના મૃત્યુથી તમારી દશા કેવી થશે. એટલે તમે આ યુદ્ધનો વિચાર છે અટકાવી દો, સૈન્યને પાછું વાળી લો. પણ દુર્યોધન અને શકુનિ છે એ શાંતિનો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર નથી અને યુદ્ધ માટે એ સજ્જ છે. એટલે છેલ્લો સંદેશ ઘટોત્કચ કહે છે કે જે કાંઈ અંતિમ ઈચ્છા હોય, ધર્મ કાર્ય હોય, એ પૂરું કરી લ્યો, કેમકે ઉગતા સૂર્યના કિરણો સાથે પાંડવોના રૂપમાં યમરાજ છે એ તમારી સાથે યુદ્ધ કરવા માટે આવી રહ્યા છે. આ હતો આપણો ચોથો પાઠ. પાંચમો પાઠ હતો ગુણવતી કન્યા, જેમાં ગુણવાન યુવતીની વાત કરી છે. તો કે કાચીનગરમાં શક્તિકુમાર નામનો એક શાહુકારનો પુત્ર રહેતો હતો. 22મા વર્ષમાં પ્રવેશ કરતા એ વિચારે છે કે પત્ની વગરના અથવા યોગ્ય ગુણ વગરની પત્નીવાળા લોકો છે એમને સુખ નથી હોતું, તો હું કઈ રીતે ગુણવાન યુવતીને પ્રાપ્ત કરું. આવી રીતે વિચારી એક યોજના બનાવે છે. એક પ્રસ્થ ડાંગર લઈ અને કન્યાને શોધવા જુદા જુદા પ્રદેશમાં ફરે છે. જે યુવતી એ ડાંગરમાંથી યોગ્ય ભોજન બનાવી શક્તિકુમારને જમાડે તેની સાથે લગ્ન કરશે એવી શક્તિકુમારે યોજના બનાવી હતી. કન્યાને શોધતા શોધતા શક્તિકુમાર છે એ કાવેરી નદીના કિનારે કોઈ ગામડામાં આવે છે. ત્યાં કુવા નજીક એક યુવતીને જોવે છે. જે યુવતી દેખાવે તો સુંદર છે, આભૂષણો પણ એણે જરૂર પૂરતા જ પહેર્યા છે. હવે શક્તિકુમારનું મન એના તરફ આકર્ષાયું છે. વિચારે છે કે
હું મારી યોજના પ્રમાણે જો એ શક્તિ એક પ્રસ્થ ડાંગરમાંથી મને જમાડે તો એની સામે વિવાહનો પ્રસ્તાવ મૂકીશ અને હા પાડે તો લગ્ન કરીશ. આમ વિચારી શક્તિકુમાર છે એ ચોખા યુવતીને આપે છે. યુવતી પોતાની બુદ્ધિ પ્રતિભાથી પોતાની આવડત પ્રમાણે ચોખા છે ડાંગરને ફોતરાને છૂટા પાડી ફોતરા સોનીને વેચી પૈસા મળે એના લાકડા લાવે છે. એમાંથી કોલસો છે જરૂરિયાતવાળાને વેચી બાકીની બધી વસ્તુ છે ઘી શાક તેલ દહીં દૂધ વગેરે મંગાવી અને સંપૂર્ણ ભોજન તૈયાર કરી શક્તિકુમારને જમાડે છે. એ શક્તિકુમારને ખાતરી થઈ જાય છે કે ભાઈ આ યુવતી ખરેખર ગુણવાન છે જે મારું ઘર સુવ્યવસ્થિત ચલાવી શકશે. એટલે યુવતી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. વિધિપૂર્વક બંને લગ્ન કરે છે. ત્યારબાદનો આપણો પાઠ છે છઠ્ઠો, કાષ્ટખંડ લાકડાનો ટુકડો. આપણે વાત કરી હતી કે ભાઈ પહેલાંના સમયમાં ગુરુ શિષ્ય પરંપરા કેવી હતી, આશ્રમ શાળાઓ કેવી હતી. તો કે શિષ્ય જ્યાં સુધી સંપૂર્ણ એનું શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી ગુરુના સાનિધ્યમાં રહેતો હતો. દરેક સમય અને દરેક જગ્યાએ ગુરુ છે એ શિક્ષણ આપતા હતા. તો આવો જ એક પ્રસંગ છે કે ગંગા નદીને કાંઠે એક ગુરુ શિષ્ય સાથે ભ્રમણ કરતા હતા. નદીમાં વહેતા લાકડાના ટુકડા જોઈ અને ગુરુને જ્ઞાન યાદ આવે છે. એ શિષ્યને જણાવે છે કે ભાઈ આ લાકડાનો ટુકડો છે એ સમુદ્ર સુધી પહોંચી શકે જો ચાર વિઘ્ન ન આવે તો. એટલે કયા ચાર વિઘ્ન કહે છે? તો કે કાંઠા સાથેનું જોડાણ, ભાર વધવાને કારણે પાણીમાં ડૂબી જવું, વમાળમાં ફસાવવું, નદીના પાણીથી છૂટા પડવું. એટલે આગળ ગુરુ કહે છે કે ભાઈ આપણે પણ આ લાકડાના ટુકડા જેવા છીએ. આપણું જીવન નદી પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી જળ વહે છે. જો આપણે પરિવાર સાથે રહીએ તો સુખપૂર્ણ સંસારને ભોગવી શકીએ છીએ, પણ ચાર વિઘ્નમાંથી બચવું પડે. એટલે ગુરુ કે શિષ્ય પૂછે છે ગુરુને કયા ચાર વિઘ્ન, મનુષ્ય જીવનના ચાર વિઘ્ન કયા? તો કે આહાર નિંદ્રા ભય એ મનુષ્યમાં જીવનમાં કાંઠા જેવા છે. એટલે હંમેશા જરૂર પૂરતું આહાર અને નિંદ્રા લેવા, સતત એમાં પ્રવૃત્ત રહેવું નહીં. બીજું વિઘ્ન છે મનુષ્ય જીવનનું સામાજિક વ્યવહાર. આવડત મર્યાદા પ્રમાણે સામાજિક વ્યવહાર કરવા જોઈએ. જે જરૂરિયાત કરતાં સામાજિક વ્યવહાર કરે છે એ અતિભારને કારણે ડૂબી જાય છે. ત્રીજું વિઘ્ન છે દારૂ પીવું, જુગાર રમવું, તમાકુ, ચોરી વગેરે દુર્વ્યસનો. તો જે વ્યક્તિ દુર્વ્યસનોમાં ફસાય છે એ વમળમાં ફસાયા બરાબર છે. જેમ વમળમાં ફસાયેલી વસ્તુ છે ગોળ ગોળ ફરે પણ બહાર ન નીકળી શકે, એમ વ્યસનમાં પડેલો વ્યક્તિ છે એની પણ અધોગતિ થાય છે, એ પ્રગતિ કરી શકતા નથી. અને ચોથું વિઘ્ન છે પરિવારથી છૂટા પડવું. કોઈ પણ કારણથી જો પરિવારથી વ્યક્તિ અલગ થઈ જાય તો એ સુખપૂર્ણ આનંદમય અને જ્ઞાનથી ભરપૂર એવા સંસારને ભોગવી શકતો નથી. જે વ્યક્તિએ આવા જ્ઞાન સુખ અને આનંદથી ભરેલા સંસારને ભોગવવો હોય, સંસારનું સુખ મેળવવું હોય, તેણે આ ચાર વિઘ્નોથી પોતાની જાતને બચાવવી જોઈએ, એવું આપણે પ્રસ્તુત પાઠમાં જોયું હતું. આપણું સાતમું ચેપ્ટર સુભાષિત કુસુમાની, જેમાં સરસ મજાના આપણે સાત સુભાષિતો વિશે વાત કરી હતી. પહેલાં સુભાષિતમાં સજ્જન અને દુર્જન વ્યક્તિના વચન વાક્યનું મહત્ત્વ શું છે, કેટલું છે. સજ્જન વ્યક્તિની વાત પથ્થર પર લખ્યા જેવી અને દુર્જનની વાત પાણી ઉપર લખ્યા બરાબર છે. બીજા શ્લોકમાં વાત કરી હતી વૃક્ષોનું મહત્ત્વ. મહાન વિશાળ વૃક્ષનું સેવન કરવું, ફળ અને છાંયો બંને આપે તેવું હોય, જો એ ફળ ન આપી શકે તો પણ એના છાંયડાને રોકી શકાય નહીં. ત્રીજા શ્લોકમાં વાત કરી હતી કે જેમ પથ્થરને ઉપર ચડાવવા માટે પરિશ્રમ જોવે, એમ આત્માને ગુણમાં ઉપર લઈ જવા માટે પરિશ્રમ મહેનતની જરૂર પડે છે. પથ્થરને નીચે પાડવા માટે એક ક્ષણની પણ વાર નથી લાગતી, એમ એકાદ ખરાબ દુર્ગુણથી પણ આપણે આપણી જાત આપણા ચરિત્રને ખરાબ સાબિત કરી શકીએ છીએ. ત્યારબાદ વાત કરી હતી વ્યક્તિ જે ક્ષણમાં પ્રસન્ન થઈ જાય અને બીજી ક્ષણે ક્રોધે થઈ જાય, આવા વ્યક્તિ છે એનું મન અવ્યવસ્થિત હોય છે, એટલે એમની પ્રસન્નતા છે એમની કૃપા છે એ પણ ભયંકર સાબિત થાય છે. સોનાની પરીક્ષા ચાર રીતે થાય છે, ઘસવું, કાપવું, ટીપવું અને તપવવું. એવી જ રીતે મનુષ્યની જ્ઞાન,
गुण कर्म अने चरित्र द्वारा परीक्षा थाय छे केटलो सारो केटलो योग्य छे अथवा केटलो खराब छे। त्यारबाद आपणा श्लोक पूर्तिनो आयंपी श्लोक आपत्सुराम के आपत्तिमां राम बनवू, युद्धमां भीम, दानमां कर्ण, नीतिमां कृष्ण, प्रतिज्ञापालनमां भीष्म अने पराक्रमना कार्यमां अंजना पुत्र हनुमान बन। छेल्ला श्लोकमां वात करी हती के जे विघ्न आपत्तिना डरथी कार्य शरू नथी करता एवा लोकोने हलका नीच लोको कहे छे। कार्य शरू करे, विघ्न आवे अने अध वच्चे मूकी दे मध्यम प्रकारना लोको कहे छे। પણ જે કાર્ય શરૂ કરે, વિઘ્ન આવવા છતાં, વારંવાર વિઘ્ન આવવા છતાં કાર્યને પૂર્ણ કરે તો એને ઉત્તમ પ્રકારના લોકો કહ્યા છે।